બાળકોથી લઈ મોટા બધાને જ ભાવે તેવી આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ અને એકદમ ટેસ્ટી એવી રેસીપી. તો તેના માટે મેં કડાઈમાં એક ચમચી જેટલું દેશી ઘી લઈ લીધું છે અને ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો કે મેં કટોરા જેટલા લઈ લીધા છે મખાના. તો આજે આપણે મખાનાની એટલી ટેસ્ટી રેસીપી બનાવીશું કે બાળકો તો તેને માંગી માંગીને ખાશે અને મોટા બધાને આ રેસીપી ભાવશે. સાથે સાથે મખાનાની આ રેસીપી ખાવાથી ખૂબ જ ફાયદા છે. તો જેને ગોઠણના દુખાવા થતા હોય કે સાંધાના દુખાવા થતા હોય કે પછી શરીરમાં કમજોરી હોય તો મખાના ખાવાથી એ બધું જ દૂર થાય છે. તો 100 ગુણોથી ભરપૂર છે આ મખાના ફ્રેન્ડ્સ. તો કોઈ પણ રેસીપી તમે તેની બનાવીને જરૂરથી ખાઓ. તો અહીં આપણે મખાનાને શેકવાના છે. તો અહીં મેં ગેસની ફ્લેમને સ્લો રાખી છે. સ્લો ફ્લેમ ઉપર જ આપણે મખાનાને ઘીમાં શેકવાના છે. જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે તેને શેકતા જવાનું છે. વચ્ચે મેં તમને બતાવ્યું કે હજી સુધી તે ક્રિસ્પી નથી થયા. ક્રિસ્પી થશે એટલે આપણે તેને તોડીશું ને તો ફટાફટ તૂટી જશે. તો હવે થોડો કલર ચેન્જ થયો છે તો ફરી પાછું આપણે એક ચેક કરીશું. તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું શેકાઈ ગયું છે, ક્રિસ્પી થઈ ગયું છે. તો હવે આપણે તેને ડીશમાં એડ કરી દઈશું અને થોડા એવા ઠંડા કરી લઈશું. ત્યાર પછી ફરી પાછું આપણે અહીં એ જ કડાઈમાં એક ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે, દેશી ઘી લેવાનું છે. અને ત્યાર પછી આપણે અહીં લેવાનું છે એક વાટકી જેટલો ગોળ. તો ગોળને મેં અહીં સમારીને લીધો છે. તો આ રેસીપીમાં તમે ગોળને સમારીને જ લેજો એટલે આપણે જે રેસીપી બનાવી રહ્યા છીએ ને એ ફટાફટ બની જાય. અને અહીં આપણે ગોળને મેલ્ટ કરવાનો છે ઘીમાં. તો એકદમ સરસ રીતે ચમચાની મદદથી આપણે ગોળને મેલ્ટ કરી લઈશું ચલાવી ચલાવીને. તો હવે આપણે આ ગોળની ચાસણી કરવાની છે. તો આજે ફ્રેન્ડ્સ આપણે મખાનાના બોલ્સ બનાવી રહ્યા છીએ ગોળવાળા, અને તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આપણે તેને મખાના રેવડી પણ કહી શકીએ. તો ખાંડવાળી પણ બને છે અને અત્યારે ઠંડી છે તો મેં ગોળવાળી બનાવી છે. તો ખૂબ જ હેલ્ધી રેસીપી છે, જરૂરથી તમે ટ્રાય કરો ફ્રેન્ડ્સ. તો અહીં તમે જોઈ રહ્યા છો કે ગોળ જે છે એ મેલ્ટ થવા આવ્યું છે અને એકદમ સરસ એવો ઉકળી રહ્યું છે. તો શું કરવાનું છે, થોડું આપણે પાણીમાં એક ડ્રોપ્સ નાખી દેવાનું છે અને ચેક કરવાનું છે. તો અહીં આપણે ચાસણી ગોળની બનાવવાની છે. તો અહીં તાર જે છે એ હજી ચીકણો લાગી રહ્યો છે, તૂટી નથી રહ્યો. તો ફરી પાછું આપણે તેને ઉમેરી દઈશું કડાઈમાં અને 1-2 મિનિટ માટે આપણે તેને ચલાવી લઈશું. હવે ફરી પાછું આપણે ચેક કરીશું. જ્યાં સુધી તાર તૂટે નહીં ચાસણીનો ત્યાં સુધી આપણે ગોળને ચલાવવાનો છે. તો હવે આ જે તાર છે એ બરાબર રીતે તૂટી રહ્યો છે, એનો મતલબ એ કે ચાસણી એકદમ બરાબર છે. એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જો ન કરવી હોય તો સ્લો કરી દેજો. ત્યાર પછી આપણે અહીં ઉમેરવાના છે તલ. તો આપણે જે મકર સંક્રાંતિ ઉપર તલના લાડુ બનાવતા હોઈએ તો આ લાડુ એ ટાઈપના જ બને છે. ફક્ત આપણે આ લાડુ તલના નથી બનાવતા, તલ અને મખાના મિક્સ કરીને બનાવી રહ્યા છીએ અને એકદમ સરસ એવા ક્રંચી લાગશે. તો હવે મેં અહીં તલ ઉમેર્યા બાદ મખાના ઉમેરી દીધા છે, ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. જો તમારું બધું જ મિક્સ ન થાય તો તમે 1-2 મિનિટ માટે ગેસની ફ્લેમને ઓન કરી લેજો. બધું સરસ એવું મિક્સ થઈ જાય એટલે ફરી પાછું ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. હવે અહીં તમે જોઈ શકો છો કે મખાનાને મેં એકદમ સરસ રીતે ચાસણીમાં મિક્સ કરી લીધા છે. તો એકદમ પ્રોપર મિક્સ થાય ત્યાં સુધી તેને મિક્સ કરવાના છે, કારણ કે આપણે ગોળ જે છે એ બધા જ મખાનામાં લાગવું જોઈએ, તો જ આ રેસીપીનો સરસ એવો ટેસ્ટ આવશે. તો હવે બધું જ મિક્સ થઈ ગયું છે. તો હવે શું કરવાનું છે કે તેને આપણે ઠંડુ પાડી દેવાનું છે. તો એક થાળીમાં આપણે તેને કાઢી મૂકશું અને કડાઈમાં જે પણ ગોળ અને તલ ને બધું ચીપકેલું છે આપણે બધું જ મખાના ઉપર રેડી દઈશું. તો અહીં મેં કડાઈમાંથી બધું જ કાઢી લીધું છે અને હવે 1-2 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે તેને છૂટા છૂટા કરવાના છે બોલ્સને. તો અહીં તમે જોઈ શકો છો કે થોડું થોડું એવું ગરમ છે, બહુ ગરમ નથી. 1-2 મિનિટ માટે મેં તેને રહેવા મૂકી દીધું હતું એટલે થોડું એવું ઠંડુ થઈ ગયું છે. હાથમાં લઈએ છીએ તો બહુ વધારે હાથ બળતા નથી, 9 શેકું છે. એટલે હવે આપણે આ બધા જ બોલ્સને અલગ અલગ કરી લેવાના છે. જો તમે અલગ નહીં કરો તો બધા જ ચોંટી જશે
અને આ રેસીપી ખરાબ થઈ જશે. તો 1 થી 2 મિનિટ ઠંડુ થઈ જાય પછી બધા જ બોલ્સને આપણે અલગ અલગ કરી લેવાના છે. એટલે એક એક ગોળી, એક એક બોલ્સ જે છે એ બધા જ અલગ થઈ જશે અને ખાવામાં એકદમ સરસ એવા ક્રન્ચી લાગશે, કારણ કે આપણે મખાનાને શેકીને લીધા છે એટલે એકદમ અંદરથી ક્રન્ચીનેસ ટેસ્ટ આવશે. તો ફ્રેન્ડ્સ, અવાજ તો તમે સાંભળી જ લીધો હશે ને, ઉપરથી એકદમ સ્વીટ અને અંદર આપણે ખાઈએ ત્યારે એકદમ ક્રન્ચી, એટલે આ મખાના ખાવાની ખૂબ જ મજા પડી જશે. એક વખત બનાવો, ટ્રાય કરો. આ રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો. અહીં તમને મેં એક મખાના તોડીને પણ બતાવ્યો છે કે અંદરથી કેટલો ક્રિસ્પી છે. આ મખાનાને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી દો તો તમે 1 થી 2 મહિના કે 3 મહિના સુધી તેને સ્ટોર કરી શકશો, બિલકુલ ખરાબ નહીં થાય. તો ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂરથી કહેજો. ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાં સુધી આવજો.